વીજકરણને લઈને બારકીના બંને હાથ પગ પેટ બરી ભથું થઈ છૂટું પડી ગયું તો પાસે રહેલ અન્ય બાળકોએ બુમાબૂમ કરતા પરિવારના લોકો સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા અને બાળકીને તાત્કાલિક પ્રાંતિજ સિવિલ ખાતે લઈ જવામાં આવી હતી પણ હાજર તબીબી દ્વારા મૃત જાહેર કરી તો મકાનના પાછળના ભાગે પસાર થતી અગિયાર હજાર કેવી વીજ લાઈનમાં પતંગ ફસાઈ જતા પતંગ કાઢવા જતા બાળકીને વીજ કરંટ લાગ્યો હતો મૃતક બાળકી છાયાબેન રાજુભાઈ મકવાણા પ્રાંતિજ ખાતે આવેલ ગુજરાતી સારા નંબર એકમાં ધોરણ છમાં અભ્યાસ કરતી હતી તો બાળકીના મોતને લઈને પરિવાર પાડોશીઓ સગાસબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું અને આજુબાજુના રહીશો દ્વારા ભવિષ્યમાં આવી ઘટના ન બને તેને લઈને વીજ કંપનીને મકાનના પાછળ રહેલ અગિયાર કેવી વીજ લાઈન હટાવવા માંગ કરવામાં આવી છે જીલરા વર્લ્ડ જેડસટીવી પ્રાંતિજ